હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક આવા વિવિધ કુલ વીસ સંવર્ગોમાં કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર જે ઓનલાઈન અરજી ફોર્મ હોય તો કે તે કઈ રીતે ભરવું અને જે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો કે તે એકત્રીસ એક બે ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો કે આની અંદર ફી કેટલી છે સાથે સાથે આની અંદર જે જે ગ્રુપ કર સિલેક્ટ છે એટલે કે આની અંદર કુલ બે ગ્રુપ છે ગ્રુપ એ પછી ગ્રુપ બે તો કે તે કયું ગ્રુપ એ સૌથી સારું કહેવાય તો કે તેની માહિતી મેળવીશું સાથે સાથે આપણે કઈ કે યોગ્ય રીતે ભર્યું જેથી આગળ જેવો ભૂલ ન પડે તો આપણે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો તમે સૌથી પહેલાં સમજો કોઈપણ ગૂગલ બ્રાઉ ક્રોમ બ્રાઉઝર હોય તો કે તેની અંદર ઓજાસ નામની વેબસાઇટ લખવાની તો કે જેવી તમે ઓજાશ નામની વેબસાઈટ લખશો તો આપ અહીં જે પ્રકારની તમે વેબસાઇટ જોઈ શકો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તે પ્રકારની વેબસાઈટ આવશે અને તેની અંદર તમારે જઈને અહીં ઓનલાઈન એપ્લિકેશન છે તો તેની અંદર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં જે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એટલે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર ફોર્મ ભરવાનું છે તો કે તેની અંદર ગુજ સિલેક્ટ કરવાનું પછી ગુજરાત ગોર્ન શોપ અથવા તે ઉપર ક્લિક કરવાનું અને જેવું તમે ક્લિક કરી શકો તો તમને અહીં બે પ્રકારની ભરતી જોવા મળશે જેની અંદર એક ઉપર તો કે રિચર્સ આસિસ્ટન્ટ એન્ડ સ્ટેટિકલ આસિસ્ટન્ટ છે જેની છેલ્લી તારીખ એ સોળ એક બે ચોવીસ છે તો તમારે બીજા નંબરની સિલેક્ટ કરવાનું એટલે કે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ અને ગ્રુપ બી કમ્બાઇન્ડ એક્ઝામ તો કે તેની ઉપર ક્લિક કરવાની અને જેની છેલ્લી તારીખ એ એકત્રીસ એક બે ચોવીસ છે તો કે તમારે અહીં એપ્લાય પર ક્લિક કરવાની તો કે તમે જેવી એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે તો તેની અંદર પણ તમારે એપ્લાય પર ક્લિક કરવાની અને ત્યારબાદ તમે જો આ પ્રકારનું જે ઇન્ટરફેસ જોવા મળે અને તેની અંદર જો તમે એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરો તો તમારે જે વધારેની જે માહિતી ભરવાની હોય તે જે લાયકાત હોય તે તમારે ભરવી પડે બીજી બધી માહિતી તમે જે રજીસ્ટ્રેશન કરાયેલું એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર નો મતલબ થાય જો તમે એક પહેલાંથી આની ઉપર રજીસ્ટ્રેશન કરાયેલું હોય તો તમારે બીજી માહિતી વધારે ભરવાની જરૂર પડતી નથી અને સીધું તમે જ ભરીને તમે ફોર્મ તમારું કન્ફર્મ કરી શકો છો તો તમારે અહીં જે રજિસ્ટ્રેડ નંબર હોય તે પછી પોતાની બર્થડેટ નાખતા અહીં એપ્લાય વિથ ઓટીઆર કરો તો તમારી બધી જે નામ જે વધારેની વિગત છે તે ભરાઈ જાય છે ખાલી તમારે જે લાયકાત છે તે નાખવાની રહેશે અને ત્યારબાદ તમે પોતાનું કન્ફર્મ કરીને ફી કપીને પોતાનું ફોર્મ કન્ફર્મ થઈ જશે પરંતુ અહીં આપણે તે પ્રમાણે નહી પરંતુ અહીં આપણે સ્કીપ કરીને જોઈશું તો કે તેની અંદર અહીં તમે જોઈ શકશો કે અહીં સૌથી પહેલાં તો ટાઈટલ પછી સરનેમ પછી ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ પછી અહીં તમારા પપ્પાનું નામ અથવા હસબન્ડનું નામ પછી અહીંયા તમારા મધરનું નામ પછી અહીંયા જેન્ડર પછી બર્થ ડેટ પછી મેરિડ અનમેરિડ કે સેપરેટેડ પછી અહીં તમારી કેટેગરી તો તમે જે પણ કેટેગરી હોય જે જનરલ પછી જનરલ ઈડબ્લ્યુ એસ પછી એસસી એસ એસીબીસી બીસી પછી એસટી તો કે તે જે પણ કેટેગરી હોય તો કે તે સિલેક્ટ કરવાની અને ત્યારબાદ અહીં તમારું પરમાનન્ટ એડ્રેસ પછી ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ નંબર પરમાનન્ટ એડ્રેસ પછી સ્ટેટ જે ઉપર નાખ્યું તે પ્રમાણે અહીં જે નીચે એડ્રેસ નાખ દેવાનું પછી અહીં તમારો મોબાઈલ નંબર તો કે તમે જ્યારે ફોર્મ ભરો તો કે ત્યારે જે મોબાઈલ નંબર નાખો તે તમારે ખાસ રાખો કેમ કેમકે તેની અંદર જે ફોર્મ જે પણ ભરતી લેટેડ મેસેજ હશે તો કે તે નંબર પર આવશે અને તે ઈમેલ પણ તમારે ખાસ જોવું કેમ કે મોબાઈલ નંબર અને ઈમેલ તેની અંદર ભરતી લેટર આ ભરતી લેટર જે પણ માહિતી છે તે બંનેની અંદર આવશે એટલે માટે તમારે જે ઈમેલ અને મોબાઈલ નંબર છે તે જાણી જોઈને જે યાદ રહે એવા નાખવા અને જે તમે કાયમિક વાપરતા હોય તે ખાસ નાખવા જેથી તમને આગળ જઈને તકલીફ ન પડે અને ત્યારબાદ તમે અહીં જે ઉપર નાખી મોબાઈલ નંબર અને ઈમેલ તે બીજી વાર અહીં ટાઈપ કરી લેવાનું અને ત્યારબાદ અહીં અહીં જે જો તમે રમતગમતના અંદર લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ કરવાનું અને જે પ્રમાણે સ્ટેટનું રમત ગમત અને જે પ્રમાણેનું સર્ટિફિકેટ હોય તે માહિતી રાખવાની અને જો તમે અહીં ફિઝિકલ ચેલેન્જ એટલે કે જો તમે હેન્ડિકેપ હોય તો તમે અહીં જે પણ માહિતી છે તે ક્લિક કરવાની અને જો ન હોય તો અહીં નોટ એવલેબલ ઉપર ક્લિક કરવાનું અને અહીં બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર તો કે તેની અંદર જો તમે બેઝિક નોલેજ એટલે કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોય તો યસ રાખવાનું વર્ણ નહીં ધરા નહીં કરી નાખવાનું નો કરી નાખવાનું અને અહીં વિધવાનું છે જો તમે વિધવા તરીકે સર્ટિફિકેટ મેળવેલું હોય તો તે યસ બાકી નો અને બીજે બધાય તો નો જ રાખવાનું જે એક સર્વિસમેન હોય તો કે તેમને યસ કરવાનું પછી જો કોઈ પણ ગુજરાત સરકારની ભરતીની અંદર જો નોકરી કરતા હોય તો યસ કરવાનું અહીં એની જે માહિતી હોય તે નાખવાની અને ત્યારબાદ અહીં જે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી છે તો કે તેની અંદર તમારે બધી ભાષા એ સિલેક્ટ કરી નાખવાની અને ત્યારબાદ અહીં જે લાયકાત એટલે કે જે શૈક્ષણિક લાયકાત તો કે આ જે ભરતી જાહેર કરવામાં આવી તો કે તેની અંદર શૈક્ષણિક લાયકાત એ અનુસ્થાત કે ગ્રેજ્યુએટ છે તો કે તેની અંદર તમારે અહીં એજ્યુકેશન ડિટેલ તો કે એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ પછી અહીં ટકાવારી પછી અહીં ક્લાસ એટલે કે જે તમે માર્કશીટ હોય તો કે તેની અંદર ક્લાસ છે તો કે તે ક્લાસ નાખવાનો અને ત્યારબાદ અહીં જે તમે જે પણ સંસ્થામાંથી તમે ગ્રેજ્યુએટ થયા હોય તો કે તેની માહિતી નાખવાની પછી અહીં સ્ટેટ એટલે કે જે રાજ્ય તો મોટા ભાગને તો ગુજરાત જ હોય પછી અહીં પાસિંગ વર્ષ પછી અહીં તમારું ટ્રાયલ સર્ટિફિકેટ અને અહીં તમારી જે છેલ્લા છેમની જે માર્કશીટ હોય તો કે તે અહીં નાખવાની અને ત્યારબાદ અહીં જે ખાસ જોવું કે અહીં જે પરીક્ષાનું ગ્રુપ છે તે સિલેક્ટ કરવા તમારે ખાસ ધ્યાન રાખવું કેમ કે એની અંદર કુલ તમે બે ગ્રુપ છે એટલે કે ગ્રુપ એ એટલે કે ગ્રુપ એની અંદર જો તમે સિલેક્ટ કરો તો કે તેની અંદર તમારે સૌથી પહેલાં તો તે એન્ટ્રન્સ ટેસ્ટ છે તો કે તે આવશે અને ત્યારબાદ તમારે લેખિત પરીક્ષા આવશે પરંતુ ગ્રુપ બીની અંદર સૌ બે એન્ટ્રન્સ ટેસ્ટ પછી વીસ માર્ક બસો માર્કની અને એમસીક્યુ બેઝ ટેસ્ટ હશે માટે તમે જે પણ આપવા માગતા હોય તે સિલેક્ટ કરવો અને જો તમે બંને આપવા માગતા હોય તો તમારે બોથ ગ્રુપ એ અને બી તે સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ તમારે અહીં યસ કરી દેવાનું અને અહીં જે પણ માહિતી છે તે ખાસ વાંચી જોવી અને પછી અહીં સેવ કરી દેવું અને ત્યારબાદ જે કન્ફર્મ એપ્લિકેશન નંબર આવશે કે જે એપ્લિકેશન નંબર આવે તે લઈને અહીં તમારે જે અપલોડ છે તો કે તેની અંદર ફોટો અને સિગ્નેચર અપલોડ કરી કરવા જેવું જ્યાં તમારે અહીં એપ્લિકેશન નંબર નાખવાનું પછી બર્થ ડેટ નાખવાની અને તેની અંદર જે એપ્લિકેશન નંબર આવે જ્યાં તમે ફોટો અને તમારી સાઈઝ તો કે તે અપલોડ કરી તમારે અહીં ઓકે કરવાનું રહેશે અને જેવું તમે ઓકે કરશો તો કે ત્યારબાદ તમારે અહીં પોતાનું જે અરજી ફોર્મ હોય તો કે તે કન્ફર્મ કરવાનું રહેશે તો કે તેની અંદર તમારે અહીંયા ફોન ફોટો એ અપલોડ થઈ જાય પછી અહીં અરજી કન્ફર્મ કરવાની તો કે અહીં તમારે એપ્લિકેશન નંબર નાખવાનું પછી અહીં તમારે બર્ડેટ નાખશો એટલે તમારી અરજી એ કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ આની અંદર જે ફી રાખી દે એટલે કે ગોનસી પસંદગી મેળવવા દ્વારા આની અંદર ફરજિયાત ફી છે અને જો તમે બીના બિન અનામત કેટેગરીના હોય તો કે તમારે પાંચસો રૂપિયા છે અને કોઈ પણ અનામત કેટેગરીના હોય તો તમારે ચારસો રૂપિયા છે તો કે તે માટે તે માટે ફી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલાન તો કે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં તમારે જોબ સિલેક્ટ કરવાની તો કે ગુજરાત ડબલ ક્લાસ થ્રી ગ્રુપ એ અને ગ્રુપ બી તો કે તે પછી અહીં તમારો કન્ફર્મેશન નંબર પછી અહીં બર્થ ડેટ પછી અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી તો કે ત્યાં જેને તમે પોતાની ફી કીપી શકો છો અને અહીં જો તમે જે એપ્લિકેશન ફોર્મ ભર્યું તો કે જો તમે તેની પેમેન્ટ ડાઉનલોડ કરો તેની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માગતો હોય તો પણ તમે અહીંથી જે ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઓનલાઈન ફી ભરી દીધી હોય અને તેની જો રિસિપ્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તો પણ તમે અહીંથી તે ડાઉનલોડ કરી શકો છો માટે તમારે જો જ્યારે ફી કહેલો લો ત્યારે તેની રિસિપ્ટ એ ખાસ કરી ડાઉનલોડ કરી લેવી જ્યારથી જ્યારે જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવે તો કે તેની અંદર તે ફીની રિસિપ્ટ માગી શકે છે માટે તે તમારે ખાસ સાચવીને મૂકી દેવી અને આપણે આ વિડીયોની અંદર જ ફોર્મ કઈ રીતે ભરવું પછી કઈ રીતે ગ્રુપ સિલેક્શન કરવા તે તમામ માહિતી મેળવી આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે જોવા પસંદ વિડીયો બનાવી પસંદ આવ્યો હોય તો આ આવા જ ભરતી રિલેટેડ વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો સાથે સાથે લાઈક કરી શકશો થેન્ક યુ જય હિન્દ જય ભારત